नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो में आपनु स्वागत छे। आजनो आपणो विषय छे गणित धोरण 8। एमां एक नवा प्रकरणनी शुरुआत करवानी छे आपणे, प्रकरण 3 चतुष्कोणनी समझ। बराबर, पहला तो चतुष्कोण। चतुष्कोण शुं छे? तो ए चतुष्कोण ए चार बाजुओथी बनेलो एक बहुकोण छे। शुं छे? बहुकोण छे, चार बाजुओथी बनेलो। हवे जो सौ प्रथम तो आपणे बहुकोण शब्द तमारा माटे नवो हशे, केम के तमे धोरण 7 सुधी आ बहुकोण शब्द भण्या नहीं हो। तो जो बहुकोण कोने कहेवाय समझीए आपणे, बहुकोण तो रेखाखंडोथी बनेला सादा बंद वक्रने बहुकोण कहे छे। के रेखाखंडोथी बनेलो सादो बंद वक्र एने आपणे शुं कहीशुं? बहुकोण। एना उदाहरणो छे त्रिकोण। तो त्रिकोण त्रण रेखाखंडथी बनेली आकृति छे, ये पण बंधाकृति छे। एज रीते चतुष्कोण, तो चतुष्कोण चार रेखाखंडोथी बनेली बंधाकृति छे। पंचकोण, तो पंचकोण पण पांच रेखाखंडोथी बनेली बंधाकृति छे। अष्टकोण, आठ रेखाखंडोथी बनेली बंधाकृति छे। एवी रीते सप्तकोण, नवकोण, दसकोण, तमे बधा ज लई शको। ए बधाने आपणे शुं कहीशुं? बहुकोण कहीशुं। पछी आगळ बहिर्मुख बहुकोणमां, बहिर्मुख बहुकोण एटले जेनो मुख क्यां आवेलू होय, बहारना तरफ आवेलू होय। बहिर्मुख बहुकोणमां तेना विकर्णनो कोईपण भाग बहुकोणना बहारना भागमां होतो नथी, एटले के एनुं जे विकर्ण होय छे एनो कोईपण भाग ए बहुकोणना बहारना भागमां आवेलो होतो नथी। ज्यारे अंतर्मुख चतुष्कोण होय छे एना अंदर आवुं होतुं नथी। चलो त्यारबाद त्रिकोणना त्रणेय ખૂણાનો સરવાળો 180 થાય છે। તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। એ જ રીતે ચતુષ્કોણના ચારે ખૂણા, ચતુષ્કોણને ચાર ખૂણા હોય તો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360 થાય છે। હવે કોઈ પણ તમને નિયમિત બહુકોણ આપ્યો હોય, બરાબર, એના વિકર્ણોની સંખ્યા આપણે શોધવી હોય તો બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે એનનો વર્ગ ઓછા 3n ભાગ્યા 2, જ્યાં એન એટલે શું કહેવાશે? બાજુ। બરાબર, ધારો કે તમને ત્રિકોણ આપ્યું હોય એના વિકર્ણોની સંખ્યા શોધવાનું કીધું, તો ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ હોય, તો આપણે એન બરાબર કેટલા લેવા પડે? 3 લેવા પડે। તો બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? એનનો વર્ગ ઓછા 3n ભાગ્યા 2, અને એન એટલે શું કહીશું આપણે? બાજુની સંખ્યા। ચલો આગળ, એન બાજુ ધરાવતા બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો। એન એટલે એનની જગ્યાએ તમને કોઈપણ બાજુનું માપ આપ્યું હશે, 3 બાજુ, 4 બાજુ, 5 બાજુ કે 6 બાજુ। તો એન બાજુ ધરાવતો બહુકોણ હોય એના અંદરના જેટલા પણ ખૂણા હોય બધાના માપનો આપણે સરવાળો શોધવો, તેનું સૂત્ર છે એન માઇનસ 2 ગુણ્યા 180, જ્યાં એન એટલે શું કહેવાશે? બાજુ બહુકોણની। બરાબર, હવે નિયમિત બહુકોણ લઈએ। તો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો જુઓ, નિયમિત બહુકોણમાં બધી જ બાજુઓના તથા બધા જ ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે। એટલે કે જે બહુકોણમાં બધી જ બાજુઓના માપ પણ સમાન હોય અને બધા જ ખૂણાના માપ પણ કેવા હોય? સમાન હોય, એને આપણે શું કહીશું? નિયમિત બહુકોણ। ઉદાહરણ લઈએ સમબાજુ ત્રિકોણ। સમબાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુના માપ કેવા હોય? સમાન હોય, સમબાજુનો મતલબ જ એ થાય, અને બધા ખૂણાના માપ પણ કેવા હશે? અંદર સમાન હશે। ચોરસ જો, ચોરસની પણ ચારે બાજુનું માપ સમાન હોય છે અને ચારે ખૂણા 90 અંશના હોય, એટલે ચોરસ પણ નિયમિત બહુકોણ કહેવાશે। પછી નિયમિત ષટકોણ। ચલો આગળ, રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે। તો રૈખિક જોડના પહેલાં તો ખૂણા કોને કહેવાય? જો તમને આ પ્રકારની આકૃતિ ક્યાંય રચાતી હોય, એક આ રીતે આડી રેખા આપેલી હોય અને એક રીતે આ રીતે ઊભી રેખા આપેલી હોય, આ ખૂણાને આપણે એ નામ આપી દઈએ અને આ ખૂણાને આપણે શું નામ આપી દઈએ? બી। તો આ બંને ખૂણા શું કહેવાશે? રૈખિક જોડના ખૂણા, અને આ બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ। એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા થશે? 180। માની લો કે આ 50 હોય તો આ કેટલો હશે? 130 હશે, કેમ કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ। હવે બહુકોણના બહિષ્કોણનું માપ। હવે જો બહિષ્કોણ કોને કહેવાય? તો આપણે ત્રિકોણની આકૃતિ દ્વારા થોડું સમજીએ, અહીંયા ધ્યાન આપજો। ધારો કે આ આપેલો છે ત્રિકોણ, બરાબર, આ ત્રિકોણ તમને એબીસી આપેલો છે। તો આ જે બહારનો ખૂણો છે, બરાબર, એ શું કહેવાશે? બહિષ્કોણ કહેવાશે। શું કહેવાશે? બહિષ્કોણ। તો આપણે કોઈપણ બહુકોણના બહિષ્કોણનું માપ શોધવું હોય તો એનું સૂત્ર છે 360 ભાગ્યા એન, એન એટલે બહુકોણની બાજુનું માપ,
बराबर केटली बाजू आवेली छे त्रण बाजू हो तो एनी जगह त्रण मूकवाना चार बाजू आवेली हो तो चार मूकवाना पांच आवेली हो तो पांच मूकवाना एज रीते बहुकोणनी बाजूओ शोधवा माटे तो आज सूत्रमांथी आपणे एन ने शुं बनाईशुं करता एन ने भागाकारमांथी गुणाकारमां लावाना अने बहुकोणना बहिष्कोणनुं माप छे गुणाकारमांथी क्यां आवशे भागाकारमां एटले बाजूओ शोधवा माटे सूत्र छे एन बराबर 360 भाग्या बहिष्कोणनुं माप ज्यां एन बराबर शुं आवशे बाजू। चलो आगळ नियमित बहुकोणना प्रत्येक अंतःकोणनुं माप वत्ता तेना बहिष्कोणनुं माप आ बन्नेनो सरवाळो केटलो थशे 180। आपणुं सूत्र तमारे याद राखवानुं छे के बहुकोण होय नियमित एना प्रत्येक अंतःकोणनुं माप अने एना बहिष्कोणनुं माप आ बन्नेनो सरवाळो केटलो थाय 180 थाय छे। चलो हवे स्वाध्याय 3.1 लईए। जो एमां तमने 8 आकृति आपी छे अने एने आपणे वर्गीकरण करवानुं छे नीचे आपेला मुजब आ रीते वर्गीकरण करवानुं छे। पहला तो आकृतिओ जुओ એમાં જુઓ સરળ વક્ર, સરળ વક્ર તો કયા કયા આપે છે તો જુઓ પહેલી આકૃતિ જુઓ બીજી આકૃતિ જુઓ બરાબર આ બંને એકદમ સરળ વક્ર છે। એ જ રીતે પાંચમા નંબરની આકૃતિ જુઓ આ પણ એક સરળ વક્ર છે। છઠ્ઠા નંબરની આકૃતિ અને સાતમા નંબરની આ એકદમ ઇઝીલી વક્ર આપી છે। જ્યારે ત્રીજી ચોથી અને પાંચ આઠમી જુઓ આ વક્રાકાર આકૃતિ નથી। એ જ રીતે આ પણ વક્રાકાર આકૃતિ નથી અને આ પણ નથી। સરળ બંધ વક્ર, બંધ એટલે જો બધી જ આકૃતિઓ કેવી છે બંધ છે પરંતુ સરળ બંધ વક્ર કીધું છે તો એમાં પણ પહેલી બીજી પાંચમા નંબરની છઠ્ઠા નંબરની અને સાતમા નંબરની આકૃતિ આવશે। બહુકોણ તો બહુકોણની આપણી વ્યાખ્યા શું હતી કે રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને જો રેખાખંડોથી બનેલી હોય એવી બે જ આકૃતિ છે પહેલી અને બીજી। આ બધી આકૃતિઓ રેખાખંડોથી બનેલી નથી બરાબર તો આ પહેલી અને બીજી આવશે બહુકોણના અંદર। પછી છે બહિર્મુખ બહુકોણ, બહુકોણ પણ કેવો બહિર્મુખ કે જેનું મુખ બહાર હોય તો બી આપણા બે બહુકોણ છે એમાંથી મુખ બહાર હોય એવો કયો બહુકોણ છે તો આ બીજા નંબરની આકૃતિ આવશે એના અંદર। અંતર્મુખ બહુકોણ તો પહેલા નંબરની આકૃતિ જો જેનું મુખ અંદરની બાજુ હશે। ચલો આગળ હવે દાખલા નંબર 2 નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો બરાબર। આપણે હમણાં જ વિકર્ણોની સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર લખાવ્યું તમને કે એનનો વર્ગ ઓછા 3n ભાગ્યા 2 જ્યાં એન એટલે શું કહેવાશે બાજુઓની સંખ્યા। જુઓ પહેલું આપણને કીધું છે બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા શોધવાની છે તો બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર લખીએ એનનો વર્ગ ઓછા 3n ભાગ્યા 2। હવે એન એટલે શું છે બાજુની સંખ્યા, આપણને કોનું કીધું છે ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા તો ચતુષ્કોણને કેટલી બાજુઓ હોય ચાર બાજુઓ હોય તો એન બરાબર કેટલા મૂકીશું આપણે ચાર, એટલે કે ચારનો વર્ગ ઓછા 3 એનની જગ્યા કેટલા મૂકીશું ચાર, ચારનો વર્ગ કેટલો થાય 16, ચાર તરી 12, 16 ઓછા 12 ભાગ્યા 2, 16માંથી 12 બાદ કરો એટલે 4 ભાગ્યા 2, 2 દૂ 4 છેદ ઉડી જશે તો કેટલા વધ્યા 2। આમ બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા આપણને કેટલી મળી 2। ચલો આગળ બીજું એમાં કીધું છે નિયમિત ષટકોણ બરાબર તો નિયમિત ષટકોણના વિકર્ણોની સંખ્યા, હવે ષટકોણ હોય તો ષટકોણને કેટલી બાજુ હોય 6 બાજુ હોય બરાબર તો પહેલાં તો વિકર્ણોની સંખ્યાનું સૂત્ર મૂકો એનનો વર્ગ ઓછા 3n ભાગ્યા 2, એન એટલે બાજુની સંખ્યા તો ષટકોણને 6 બાજુ હોય તો એન બરાબર આપણે કેટલા લઈશું 6, તો 6નો વર્ગ ઓછા 3 એનની જગ્યા કેટલા મૂકીશું 6, 6નો વર્ગ 36 ઓછા 6 તરી 18 ભાગ્યા 2, 36માંથી 18 બાદ કરો એટલે કેટલા મળશે આપણને 18 ભાગ્યા 2, 2 નવા 18 તો કેટલા મળશે 9। આમ ષટકોણના વિકર્ણોની સંખ્યા કેટલી મળી આપણને 9। ચલો સી ત્રીજું જેમાં આપણને શું કીધું છે ત્રિકોણ, તો ત્રિકોણના વિકર્ણોની સંખ્યા, હવે જો ત્રિકોણને કેટલી બાજુઓ હોય તો 3 બાજુઓ હોય બરાબર, પહેલાં તો વિકર્ણોની સંખ્યાનું સૂત્ર મૂકો એનનો વર્ગ ઓછા 3n ભાગ્યા 2, એન બરાબર કેટલા લઈશું આપણે 3, તો 3નો વર્ગ ઓછા 3 ગુણ્યા 3 બરાબર, 3નો વર્ગ કેટલો થશે 9 ઓછા 3 તરી 9 ભાગ્યા 2, 9 માઇનસ 9 એટલે શું મળશે આપણને 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 2 એટલે શું થશે 0। ચલો આગળ દાખલા નંબર 4 નીચેની સંખ્યા દર્શાવતી, ચલો દાખલા નંબર 4 શું કીધું છે જુઓ નીચેની
संख्या दर्शावती बाजुओ धरावता बहुकोणना खूणाना मापनो सरवाळो शोधो। बराबर, एटले के आपणे अंदरना खूणाना मापनो सरवाळो शोधवानो छे। एना माटे आपणे आगळ सूत्र लखाव्युं के नियमित बहुकोणना अंदरना खूणाना मापनो सरवाळोनो सूत्र शुं छे, एन ओछा बे गुणिया 180। आपणने अहीं आप्युं छे एन बराबर बाजू केटली आपी छे, 7, तो एन बराबर 7 बाजू लईए। हवे बहुकोणना अंदरना बधा खूणाना मापनो सरवाळो, तो एनुं सूत्र छे एन ओछा बे गुणिया 180। एन बराबर बाजू केटली आपी छे, 7, तो एननी जग्याए 7 मूको, 7 ओछा बे गुणिया 180। 7 माथी 2 बात करो एटले केटला मळशे, 5, 5 गुणिया 180, 180 गुणिया 5 करो एटले आपणने केटला मळशे, 900। चलो आगळ, हवे आप्युं छे एन बराबर 8 बाजुओ, तो बहुकोणना अंदरना बधा खूणाना मापनो सरवाळो। बराबर, तो एनुं सूत्र मूकीए एन ओछा बे गुणिया 180। एन बराबर बाजू आपी छे 8, तो एननी जग्याए 8 मूको, 8 ओछा बे गुणिया 180। हवे जो 8 माथी 2 बात करो એટલે કેટલા મળશે, 6, તો 6 ગુણ્યા 180, 18 × 108, અને પાછળ 1 મિનિટ મૂકીશું તો આપણને સરવાળો કેટલો મળ્યો, 1080। ચલો હવે દાખલા નંબર 3, એમાં કીધું છે કે 10 બાજુઓની સંખ્યા કેટલી આપી છે, આપણને 10 આપી છે, તો બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો એન ઓછા 2 ગુણ્યા 180। એન બરાબર બાજુ આપી છે 10, તો એનની જગ્યાએ 10 લો, 10 ઓછા 2 ગુણ્યા 180। 10માંથી 2 બાદ કરીએ એટલે કેટલા મળશે, 8 ગુણ્યા 180, 180 ગુણ્યા 8 કરો એટલે મળશે આપણને 1440। તો 10 બાજુ ધરાવતા બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો મળ્યો, 1440। ત્યારબાદ એન બાજુ આપી છે, તો એન બાજુ માટેનું તો આપણું સૂત્ર જ છે સીધે સીધું, જે આપણે સૂત્રની મદદથી બધા ખૂણાનો માપનો સરવાળો શોધીએ છીએ। તો એન બાજુ ધરાવતા બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો મળશે, એન ઓછા 2 ગુણ્યા 180, એનની જગ્યાએ એન જ મૂકો, તો આનું આ સૂત્ર મળે તમને। ચલો આગળ દાખલા નંબર 5, શું કીધું છે એમાં, નિયમિત બહુકોણ એટલે શું, એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય, પછી બીજું કીધું છે 4 બાજુ હોય અને 6 બાજુ હોય। હવે નિયમિત બહુકોણની વ્યાખ્યા મેં તમને આગળ જ ભણાવી હમણાં થોડી વાર પહેલાં, કે જે બહુકોણના બધા જ ખૂણાના માપ તથા બધી જ બાજુના માપ સમાન હોય એને આપણે શું કહીએ છીએ, નિયમિત બહુકોણ। હવે ઉદાહરણ કોના આપણે આપવાનું કીધું છે, 3 બાજુ હોય, તો 3 બાજુ એવો નિયમિત બહુકોણ કયો છે, સમબાજુ ત્રિકોણ। બરાબર, સમબાજુ ત્રિકોણમાં 3 બાજુના માપ પણ સમાન હોય અને 3 ખૂણા કેટલા હોય, 60-60ના હોય। એ જ રીતે 4 બાજુવાળો, તો 4 બાજુવાળો બહુકોણ કયો છે, ચોરસ। બરાબર, અને બીજું શું પૂછ્યું છે, 6 બાજુ હોય, તો 6 બાજુવાળો બહુકોણ કયો છે, નિયમિત ષટકોણ।